પ્રણામ પ્રેમ અને આદર વ્યક્ત કરે છે. પ્રણામ અનુશાસન છે અને પ્રણામ એ જ તો આપણી સંસ્કૃતિ છે. તો આ જ પ્રેમ ભર્યા પ્રણામ સાથે આપણી રસોઈમાં આપ સૌનું સ્વાગત કરું છું. રોજની જેમ આપણે નવી નવી રેસિપી જે શીખીએ છીએ તે જ સિલસિલાને યથાવત રાખીએ અને પહોંચી જઈએ કિચન ટેબલ પર અને શીખી લઈએ આજની નવી બે રેસિપી. તો રોજની જેમ આજે પણ આપણે જોડાઈ ગયા છે ફર્સ્ટ રેસિપી માટે શેફ બ્રાયન લુઈસ સાથે. હેલો શેફ, કેમ છો? તો મજામાં છે. તમે કેમ છો? ગુજરાતી બોલો છો શેફ? બિલકુલ. ઓકે, એટલે રેસિપી શીખવાડતા શીખવાડતા તમે ગુજરાતી પણ શીખી ગયા છો. મેં આપકો રેસિપી શીખા રહા હું, આપ મેકો ગુજરાતી શીખા રહે હો. જી, તો આજે શું છે રેસિપીમાં? આજે બનાવશો પાલક પનીર. પણ પાલક પનીર તો લગભગ બનતું જ હોય છે ઘરોમાં. ના, આ રીતે આ રેસિપી જે છે એકદમ ઓથેન્ટિક છે. જો ઘર મેં હમ લોગ બનાતે હૈ વો હલકા સા ટ્વિસ્ટ દેતે હૈ થોડા યે કમ વો કમ. આજ કો આપ પંજાબ કા ઓથેન્ટિક પાલક પનીર શીખા રહા હું. જી, ઓથેન્ટિક પાલક પનીર શીખવા મળવાનું છે, પણ સાથે સાથે ગુજરાતી આપ જે બોલી રહ્યા છો, આઈ હોપ કે હવે એક એપિસોડ છે આખો તમે ગુજરાતીમાં કરો. ઓકે, આ બધી વાતો તો ચાલતી રહેશે, પણ રેસિપીની શરૂઆત કરી લઈએ ને. સૌથી પહેલા સામગ્રી કઈ કઈ જોઈશે? એ મેઇન પાલક હે અપના. પાલક, પાલક કે અંદર જાયેગા હરી મિર્ચી, થોડા સા પુદીના, ધનિયા, યે રહા પનીર. યે જો કાજુ કો બોઇલ કરકે હમને પેસ્ટ કિયા હુઆ હૈ. અચ્છા, હા, કાજુ કો હલકા સા ગરમ પાણી મે સોક કરતે ઓર ઉસકે બાદ મે પેસ્ટ બનાતે. યે ટમાટર કો ચોપ કિયા હુઆ હૈ, પ્યાઝ કો ચોપ કિયા હુઆ હૈ. યે હૈ ક્રીમ, હલકા બટર લગતા હૈ હમે ઇસકે લિયે. યે લાલ મિર્ચ, હરી મિર્ચ, હલ્દી, ધનિયા, જીરા. હવે જીરા જો હૈ હમને જો પાઉડર રેડીમેડ પાઉડર ને યુઝ કિયા હૈ હમ લોગ જો હૈ સો જીરા કો ભૂન કે ઉસકા પાઉડર બના એટલે ઘરે જ તૈયાર કર્યો છે. બિલકુલ, ક્યોંકિ ઉસકા જો સ્વાદ હૈ થોડા અલગ હી આ જાતા હૈ. નમક, યે રહા ગરમ મસાલા, ચોપ કિયા હુઆ લસન એન્ડ ચોપ કિયા હુઆ અદરક. ઠીક હૈ, ચલો સામગ્રી તો જાણી લીધી છે, હવે પ્રોસેસ ની શરૂઆત કરી લઈએ. પ્રોસેસ કે લે પાલક, યે લગભગ એક ગડ્ડી પાલક હૈ. ઠીક હૈ, ઇસકે અંદર ચાર યા પાંચ હરી મિર્ચ લેતે હૈ. જો હરી મિર્ચ કી જો તીખાપન હૈ વો અલગ અલગ હોતી હૈ. હા, કોઈ જ્યાદા તીખા હોતા હૈ, કોઈ કમ હોતા હૈ. ઠીક હૈ, તો તીખાપન આપકે જો એટલે પોતાના હિસાબ થી તમે તીખું એડ કરી શકો. બિલકુલ, યે લગભગ ચાર પાંચ સ્પ્રિગ હૈ પુદીના કે, થોડો બહોત ધનિયા લગતા હૈ ઉસકો. યે ચારો કો હમ પીસ લેતે હૈ. ઠીક હૈ, અભી હમને એટલે પહેલા પાલક ની ગ્રેવી તૈયાર કરવાની છે. ખાલી પીસના ઉસકો, યે હમને એસે પીસ કે રખા હૈ. ઇસે કન્સિસ્ટન્સી યે હોગા, થોડા સા પાણી ડાલ કે ઓર કુછ નહીં કરના, ના નમક ડાલના હૈ. યે પેસ્ટ જેવું છે. બિલકુલ, ના ઇસમે નમક ડાલના હૈ, ના ઇસમે હલદ ડાલના હૈ, ના કોઈ ગરમ મસાલા ડાલના હૈ, ના અદરક ના લસણ. ખાલી ઇસકો પેસ્ટ બના કે હમને રખના હૈ. તો શેફ, લીલા મરચા, કોથમીર, ફુદીના અને જે પાલક સાથેની જે પેસ્ટ છે તે તો તમે તૈયાર કરી જ દીધી છે, હવે આગળ શું કરવાનું છે? અબ ઇસકે આગે હમ ઇસકો બના દેતે. જો પહેલે ગ્રેવી બનાના હૈ ઉસકો બના દે. ઉસકે લિયે જો હૈ સો હલકા સા જો અનિયન, ટમેટો, ગાર્લિક, જિંજર સે ચાલુ કર દે. પહેલે તો ઇન્ડક્શન કો હીટ કર લેતે. ઇસમે તેલ થોડા ગરમ કર લેતે. ઓકે, ઇસમે મેને જિંજર ગાર્લિક પેસ્ટ નહીં યુઝ કિયા હૈ. યે એક આપકો એક છોટા સા ટિપ દેતા હું કે જિંજર ગાર્લિક પેસ્ટ જબ બનાએ ઓર જો ચોપ જિંજર ગાર્લિક મે ચોપ જિંજર ગાર્લિક જબ યુઝ કરેંગે ઉસકી ખુશ્બુ અલગ આતી હૈ. અચ્છા, પેસ્ટ મે જો પાણી સે પકતા નહીં હૈ બરોબર ઓર ફ્લેવર ઉઠતા નહીં હૈ. ઓકે, ઠીક હૈ, એટલે ઓથેન્ટિક જે પાલક પનીર છે તેમાં પેસ્ટ નહીં પરંતુ એકદમ ઝીણા સમારેલા. બિલકુલ, આદુ અને લસણ લેવાના છે. ઇસમે લગભગ એક કપ હમને પ્યાઝ લિયા હૈ. ઠીક છે, ઠીક હૈ, પ્યાઝ કો હલકા ભૂન લેતે હૈ હમ. એટલે બધું સાંતળીને પછી તેની ગ્રેવી કરવાની છે. બિલકુલ, થોડા હમ લગભગ એક ટીસ્પૂન ભર ઇસમે લસણ લેવા હૈ. આધા ટીસ્પૂન ભર અદરક. અબ હરી મિર્ચ જો હૈ આપકો અગર તીખા ચાહે ઉતના ડાલ સકે, ના ડાલના ચાહે તો ભી મત ડાલો ઉસકો. એટલે ના લેવો હોય તો પણ ચાલે. લેકિન થોડા બહોત હરી મિર્ચી ડાલ દેતે, એક આધા ચમચ ભર હરી મિર્ચી ભી ડાલ દેતે. ઠીક છે, પ્યાઝ ઇસ તરફ પક રહા હૈ, હમ ઇસે યહાં પે અલગ સા પકા દેતે હૈ. અચ્છા,
લોકોના ઘરમાં જે પાલક પનીર બનતો હોય છે શેફ પોતપોતાની રીતે બનાવતા હોય છે, જેમ કે આજે જે લસણ ડુંગળી એ કટ કરીને ડાયરેક્ટ તેની ગ્રેવી કરતા હોય છે, ટામેટાની ગ્રેવી કરતા હોય છે, અને પછી જે તૈયાર થતું હોય છે પેસ્ટ, જે આપણે પાલકની પેસ્ટ લેતા હોઈએ છીએ, તો આ જ તમે જે કરી રહ્યા છો એને પહેલાં સાંતળવાનું છે અને પછી તેની ગ્રેવી કરવાની છે. ये भी थोड़ा सॉफ्ट हो चुका है जी. अब इसे टमाटर डाल के थोड़ा और पका लेते हैं. ये लगभग एक छोटा सा डेढ़ टमाटर है, 1.5 टमाटो छोटा सा, जो लगभग 40-50 ग्राम का टमाटर ये होता है, उसे हमने यूज़ कर दिया है. बिदा देखिए, ये अभी प्याज पक गया, टमाटर पक गया है, अभी थोड़ा इस पर जो गर्म मसाला है वो डाल दें. शुरू करते हैं थोड़ी सी हल्दी के साथ में, ये थोड़ी सी चुटकी भर हल्दी डाल दी हमने इसमें. अच्छा, नहीं साथ ही मसाला ऐड कर ही लेवाना है. बिल्कुल. ये रहा जीरा, ये गरम मसाला है, थोड़ी सी गरम मसाला, एकदम ना बराबर लाल मिर्च, धनिया थोड़ा ज़्यादा लेते हैं, एक आधा चम्मच धनिया लेते हैं, इसे मिला देते हैं. अब इसमें डालते थोड़ा नमक, नमक जो ऐसा स्वाद अनुसार नमक जाए, और हल्का सा इस वक्त हम बटर डाल देते हैं इसमें. बटर जो है सो इसको जो टेक्सचर देगा, जो एक शीन देगा, शाइन जो आता है वो बटर से आ जाएगा इसमें. इसे अब मिला देते हैं. जो कैशो पेस्ट हमने पहले बनाया था थोड़ा इस्तेमाल कर लेते हैं इसमें. ये लगभग आधा जो कप घर के चाय का जो कप होता है उसे आधा कप हमने कैशो पेस्ट डाला है इसमें. दो मिनट से पका लेते हैं. अब वक्त आया डालना है पालक का प्यूरे. जी मेन इंग्रेडिएंट्स सारा डाल देते हैं इसमें. थोड़ा पानी डालते हैं इसमें. पालक या कोई भी हरी सब्जी हो, पकाने के वक्त उसको कभी ढकना नहीं चाहिए. अच्छा. उसका जो रंग है वो निकल जाता है. ओके. ढाक्या वगैरह જ એને થવા દેવાનું છે. બિલકુલ. અને હલાવતા રહેવાનું છે. अब थोड़ा क्रीम डालते हैं इसमें. चार चम्मच हमने क्रीम डाला है इसमें. ये जो क्रीम मिक्स किया है ऐसा कलर भी थोड़ा लाइट हो गया है. हाँ. ये ऑफ ये नहीं हुआ है, बढ़िया सा कलर आ चुका है. इसको एक बॉईल दे देते अभी, और उसके बाद उसको पनीर मिक्स कर लेते हैं. ओके. तो उसको एक मिनट के लिए सब बॉईल कर लेते हैं और उसको उठा देते हैं. ठीक. विदाता ये तो तैयार है, उबल गया है तैयार है, तो अब हम इसमें पनीर डाल देते हैं. ठीक है शेफ, अपने जो पनीर ले रहा है तेने फ्राई करेलू छे? नहीं विदाता, ये फ्राई नहीं करते, इसको डायरेक्ट पनीर डालते हैं. अच्छा, पर घरे बनाव तो होये छे घी मां के तेल मां बदा फ्राई करीने पछी ऐड करता होय छे, वो गलत है. ओके. जो आप फ्राई करके डालते हैं वो गलत है. आप जो पनीर जो ऐसा सॉफ्ट होता है, अगर ये दो मिनट अभी जो गर्म इसमें हो जाएगा तो सॉफ्ट भी हो जाएगा ये पनीर. आप जब फ्राई करते हो तो उसका जो आउटर कोटिंग है हार्ड करते हो, तो पनीर हल्का सा रबर हो जाता है. अच्छा. उस वक्त जब आप फ्राई करोगे उस टाइम सॉफ्ट हो गया, लेकिन उसके बाद जब आप उसको ग्रेवी में डालोगे तो हार्ड हो जाएगा पनीर. अच्छा, એટલે જ્યારે આપણે જ્યારે ને ચબાવતા હોય છે ત્યારે થોડું હાર્ડ લાગતું હોય, તો इसको बिल्कुल फ्राई ना करें. और पनीर में क्या है, पनीर एक चीज है जो उसके अंदर कभी मसाला घुसता नहीं है. तो आप फ्राई करके उसका कुछ ये नहीं होता, उल्टा उसको अभी दो मिनट इसके अंदर रखो, गर्म हो गया, गर्म होने के बाद में सॉफ्ट भी हो जाएगा, एकदम मुलायम रह जाएगा. तो उसका कुछ ये नहीं. ये हमारा जो डिश है अभी तैयार है. okay. इसे हम अभी इसमें लेडल कर लेते हैं. इसे यहाँ पे निकाल के अब इसका जो गार्निश है, गार्निश के लिए हम हल्का सा ये जो हरी मिर्च है इसे थोड़ा फ्राई कर लेते हैं. थोड़ा सा तेल लेते हैं हमें,
बिल्कुल थोड़ा, दो हरी मिर्च ले ली, इसको हल्का फ्राई करना है, क्रीम से इसका ड्रिजल करें, थोड़ा सा क्रीम लेते हैं, तो क्रीम को ऊपर से छोड़ देते हैं। बता दे हरी मिर्ची जो है इसे गार्निश के लिए तैयार हो गए। एक ही हरी मिर्च चाहिए हमें, इसे निकाल के हम सिर्फ ऊपर गार्निश के तौर पे छोड़ देते हैं इसे। ये हमारा पालक पनीर अभी तैयार है, बिल्कुल आप टेस्ट करके बोलिए घर से क्या अलग है ये। जी बिल्कुल, टेस्ट तो करवानी छू कारण के घरे बनावता होइए छे, त्यानी रीत कई अलग छे, तमे जे बनावी छे एकदम ऑथेंटिक स्टाइल थी बनावी छे। थैंक यू सो मच शेफ, यू आर वेलकम। तो पालक पनीर तैयार छे ने तमे पण तेनो क्विक रिकैप नोट करवा मांगता हो तो नोट करी लो क्विक रिकैप। पालक पनीर बनावा माटे सौ प्रथम 2 टेबल स्पून तेल गरम करीने तेमा अर्धो बाउल डुंगळी उमेरीने सांतडी लो। त्यार पछी तेमा 1 टीस्पून लसण, अर्धी टीસ્પૂન આદુ, 1 ટીસ્પૂન લીલા મરચા ઉમેરીને સાંતળતા રહો। ત્યારબાદ તેમાં અડધો બાઉલ ટામેટા, ચપટી હળદર, 1 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન ધાણા પાવડર, સ્વાદ અનુસાર મીઠું, 1 ટેબલ સ્પૂન બટર, અડધો બાઉલ કાજુની પેસ્ટ, 1 બાઉલ પાલક પેસ્ટ, જરૂર મુજબ પાણી, 4 ટેબલ સ્પૂન ક્રીમ ઉમેરીને કૂક કરો। કૂક કર્યા બાદ તેમાં 1 બાઉલ પનીર ક્યુબ્સ ઉમેરીને મિક્સ કરી લો। મિક્સ કર્યા બાદ સબ્જી બાઉલમાં એડ કરીને તેલમાં લીલા મરચા ફ્રાય કરીને સબ્જીમાં ક્રીમ સ્પ્રેડ કરી ઉપર ફ્રાય કરેલા મરચાથી ગાર્નિશ કરીને સર્વ કરવું। તો તૈયાર છે પાલક પનીર। વેલકમ બેક ટુ આપણી રસોઈ। બ્રેક પર જતા પહેલા શેફ પાસેથી પહેલી રેસિપી શીખ્યા પાલક પનીર, અને તે પણ ઓથેન્ટિક રીતે। હવે તમે શીખી જ ગયા છો કે પાલક પનીર એક્ચ્યુઅલી કેવી રીતે બને છે, પણ હજુ એક રેસિપી બાકી છે જે શીખવાની છે, તેના માટે આપણી સાથે ગેસ્ટ જોડાઈ ગયા છે, તેમને મળી લઈએ। કેમ છો? મજામાં। શું છે આપનું નામ? મરીષા ગુપ્તા। ઓકે, ક્યાંથી આવો છો? અમદાવાદથી। ઓકે, તો તમે અમને કઈ રેસિપી શીખવાડવાના છો? આજે બધા વાત કરે છે પંજાબીની, પંજાબીમાં શાક બનાવે છે અને રોટી બનાવે છે, હું આજે શીખાઈશ તંદૂરી બાઇટ્સ સ્ટાર્ટર। ઓકે, એટલે સ્ટાર્ટર છે? હા, સ્ટાર્ટર છે। ઓકે, પણ પંજાબી સ્ટાઇલનું? પંજાબી સ્ટાઇલનું સ્ટાર્ટર છે। હા, ચાલો, નામ તો જાણી લીધું છે રેસિપીનું, હવે તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા રહેશે? સારું, હું બતાવું છું। પહેલાં પંજાબી સબ્જી માટે ઇન્ગ્રેડિયન્ટ્સ છે, ઓઇલ છે, અનિયન પેસ્ટ છે, અને કાપેલા ગાર્લિક અને આદુ છે, મરચાં છે, હળદર છે, દાણા જીરું છે, ગરમ મસાલા છે, સોલ્ટ છે, અને કોથમીર છે, પનીર, કાપેલા પનીર છે, ચીઝ છે, ટમેટો પ્યુરી અને મેદા। ઓકે, ચલો, સામગ્રી જાણી લીધી છે, હવે આગળની પ્રોસેસની જો વાત કરીએ તો સૌથી પહેલાં શું કરવાનું છે? સૌથી પહેલાં હું ગ્રેવી બનાવીશ। ઓકે, ફર્સ્ટ હું ઓઇલ નાખું છું, આ એકદમ કોમન ગ્રેવી છે, આપણે રેડ ગ્રેવી કહીએ, જે આપણે નોર્મલી ઘરે બનાવતા હોઈએ, કોઈ પણ પાલક પનીર છે કે કોઈ પણ પંજાબી, કોઈ પણ પંજાબી સબ્જી આપણે બનાવીએ એમાં આપણે જોતી હોઈએ। અનિયન પેસ્ટ નાખું છું, પછી ગાર્લિક અને આદું, યુઝલી આપણે ગ્રેવી બનાવીએ તો વન બાય વન શેકીએ, પણ આ ગ્રેવીમાં આપણે બધી સામગ્રી સાથે નાખીશું। ઓકે, હળદર વધુ લીધી છે આમાં? હા, શેકેલા જીરા, લાલ મરચાં, આ તમારી અંદાજે લેવાની છે, ગરમ મસાલા, તમારી માપથી લેવાનું,
કોથમીર છે આ ખાલી ફ્લેવર માટે એને અંદર નાખું છું જી અને પછી ટમેટો પ્યુરી અબાઉટ 1 કપ ટમેટો પ્યુરી આ ઘરે તૈયાર કરેલી છે હા ઘરે તૈયાર કરેલી છે કચ્ચા ટમેટર મિક્સીમાં ગ્રાઇન્ડ કરીને પછી તૈયાર કરેલી છે હવે આ બધા સરખા શેકું એને અંદર સ્લાઇડ મેદા નાખું છું એની કન્સિસ્ટન્સી થીક થઈ છે અબાઉટ 1 ટીસ્પૂન મેદા યુઝલી શું હોય આપણે ઘરોમાં પનીરની સબ્જી બહુ બને છે જી સન્ડે ઉપર વીકેન્ડ ઉપર મહેમાન આવે ત્યારે પનીરની સબ્જી બને છે પણ આપણે ટીનેજર્સના પનીર નથી ખાવાનું પનીરની સબ્જી નથી ખાવાનું તો એના માટે આ સ્ટાર્ટર બહુ સારું છે ઓકે આ થઈ ગયા હવે એને અંદર હું પનીરના પીસીસ નાખું છું પનીરના સ્મોલ પીસીસ છે એની સ્મેલ બહુ સરસ આવે છે મસ્ત થઈ ગયા 5 મિનિટમાં તમારા પનીર ટિક્કા મસાલા તૈયાર થઈ ગયા તમે જુઓ સરસ અને ક્વિક પનીર ટિક્કા મસાલાની ડિશ તૈયાર થઈ ગઈ હવે હું કાઢું છું બાઉલમાં કાઢું છું આ ઠંડા થઈ જાય તો પછી સ્લાઇટ થીક થઈ જાય એટલે ઠંડા થઈ જાય ત્યાં સુધી રાહ જોવી પડશે રાઈટ જ્યારે આ ઠંડા થાય ત્યારે હું આગળની પ્રોસેસ કરું છું ઓકે હવે આ પનીર ટિક્કા ઠંડા થઈ ગયા હું નાના લોટથી રોટી બનાવી લીધી ઓકે પછી એને અંદર આ ફિલ કરું છું એટલે પૂરીની સાઇઝમાં બનાવીશું અને એમાં ફિલ કરવાનું છે સ્લાઇટ જાડી બનાવવાની છે ઓકે બહુ પાતળી નહીં કરવાની પછી એને અંદર ચીઝ ગ્રેટ કરું છું ઓકે અને પછી એવી જ રીતે બીજી બે તૈયાર કરવાની છે સ્લાઇટ સ્ક્વેર તૈયાર કરવાના છે અને સ્ક્વેર સેન્ટરથી ખુલ્લું રાખવાના છે ઓકે એશા માટે ખાલી સ્ટાઇલ માટે ઓકે જો આપણા ચીઝ છે આ મેલ્ટ થઈ જાય પછી ઉપરથી બહુ સારું દેખાય એટલે સ્ટાર જેવું એનું લુક આવી રહ્યો છે આ આ શેપ છે અહીંયાથી સારી રીતે જોઈન્ટ કરી દેવાનું પછી અહીંયા રાખી દેવાનું એવી રીતે હું 3 પીસ તૈયાર કરું છું એને અંદર તમારે ચીઝ નથી નાખવાના હોય તો તમે પનીર પણ નાખી શકો એટલે ચીઝ આપણે જે છીણી રહ્યા છે તેની જગ્યાએ પનીર પણ લઈ શકીએ છીએ આપણે ડાયટ કોન્શિયસ હોય તો એને પનીરનો યુઝ કરી શકાય પર આ ડિશ કોઈ પ્રકારના તેલ વધારા નથી આ હવે રેડી થઈ ગયા હું એને તંદૂર ઉપર ગ્રીલ કરી શકું તંદૂરમાં નાખું છું ઓકે 1 બાય 1 તમે બહુ કેરફુલી નાખવાના છે આપણે તંદૂર કરી રહ્યા છે મનીષાબેન પણ જેમના ઘરે આ મશીન નથી તે લોકો કેવી રીતે કરી શકે છે આ દાલબાટીને કુકર ઉપર કરી શકે અને પછી ઓટીચીમાં કરી શકે કેટલા સમય સુધી કરવાનું છે એને આ ખાલી 5 મિનિટમાં થઈ જશે ઓકે હવે હું ચેક કરી છું આ સરસ રીતે થઈ ગયા હું પ્લેટ ઉપર કાઢું છું ઓકે આ વિધાઉટ ફ્રાય બહુ સરસ રેસિપી છે જી અને ખાનેમાં પણ બહુ ટેસ્ટી છે મનીષાબેન સાથે સાથે હેલ્ધી પણ છે કારણ કે કોઈ ઓઇલનો યુઝ નથી કર્યો ડ્રાય છે એટલે એ પણ ખૂબ જ સારી બાબત કહી શકાય હવે હું સેલેડ અને ચટણી સાથે સર્વ કરું છું ઓકે આ ચીઝ સોસ અને ચટણી છે
કે તેનાથી તમે ગાર્નિશ કર્યું છે. હા, હવે આ તૈયાર થઈ ગયા તંદૂરી બાઇટ્સ. ઓકે મનીષાબેન, તમે તંદૂરી બાઇટ્સ જે શીખવાડ્યા છે, કંઈક અલગ જ પ્રકારની વેરાયટી હતી, રેસીપી હતી. થેન્ક યુ સો મચ આ રેસીપી અમને શીખવાડી તે માટે. વેલકમ અગેન. તો મનીષાબેને તૈયાર કરી દીધું છે જે રેસીપી છે તંદૂરી બાઇટ્સ, તે તૈયાર થઈ ગયા છે. અને તમે પણ ક્વિક રીકેપ નોટ કરવા માંગતા હો તો કરી શકો છો, પણ બ્રેક બાદ. વેલકમ બેક ટુ આપણી રસોઈ. આપણે જે શીખ્યા હતા તંદૂરી બાઇટ્સ, અને મને ખબર છે કે તમે નોટ પેન લઈને તૈયાર જ છો, કે તેનો ક્વિક રીકેપ નોટ કરવા માંગો છો, તો નોટ કરી લો ક્વિક રીકેપ. તંદૂરી બાઇટ્સ બનાવવા માટે સૌપ્રથમ 2 ટેબલ સ્પૂન તેલ ગરમ કરીને તેમાં 1 બાઉલ ડુંગળીની પેસ્ટ, 1 ટેબલ સ્પૂન ઝીણા સમારેલા આદુ લસણ, ચપટી હળદર, 1 ટીસ્પૂન ધાણાજીરું પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન લીલા મરચા, સ્વાદ અનુસાર મીઠું, 1 ટેબલ સ્પૂન કોથમીર, 1 બાઉલ ટોમેટો પ્યોરી ઉમેરીને સાંતળી લો. ત્યાર પછી તેમાં 1 ટીસ્પૂન મેદો, 1 બાઉલ પનીર ક્યુબ્સ ઉમેરીને મિક્સ કરીને ઠંડુ થવા દો. ઠંડુ થઈ જાય ત્યારબાદ મેદાના લોટમાંથી પૂરી વણી, વચ્ચે રેડી કરેલું સ્ટફિંગ, ચીઝ ભરીને પીસીસને તંદૂરમાં 5 મિનિટ સુધી ગ્રીલ કરી સર્વિંગ પ્લેટમાં એડ કરીને સલાડ અને ચટણી સાથે સર્વ કરવું. તૈયાર છે તંદૂરી બાઇટ્સ. મનીષાજી, તમે જે રેસીપી તૈયાર કરી છે થોડીક અલગ છે. તંદૂરમાં જે તમે તેનો યુઝ કરીને બનાવી છે ખૂબ જ સરસ બની છે, અને તમે આવી જ રીતે એક્સપેરિમેન્ટ કરતા રહો છો રેસિપીઝમાં? યા, મેં કાયમ કરું છું, નઈ નઈ રેસિપીઝ બનાતી હું મેં, અને આ મારા પેશન છે. ઓકે ઓકે, તમારું પેશન છે. અમારા દર્શકોએ પણ જોયું, અમે પણ જોયું અને શીખ્યા છે તમારી પાસેથી. તો ઈટીવી ન્યૂઝ ગુજરાતી અને આપણી રસોઈ તરફથી મળે છે આ સર્ટિફિકેટ. થેન્ક યુ સો મચ. તો તમે પણ નવી રેસીપી સાથે તૈયાર બેસ્યા હોવ તો પહોંચી જાઓ અમારા શોમાં, જેના માટે નોટ કરી લો અમારું એડ્રેસ અને વોટ્સએપ નંબર. અમારું સરનામું છે ઈટીવી ન્યૂઝ ગુજરાતી આપણી રસોઈ, એ 101 કોમર્સ હાઉસ 5, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર, અમદાવાદ 380051. અથવા તો તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. અમારો વોટ્સએપ નંબર છે 9909090943. આપણા દેશમાં અલગ અલગ ફ્લેવર જોવા મળે છે, અને આ જ ફ્લેવર આપણી રસોઈના માધ્યમ દ્વારા તમારા સુધી પહોંચાડીએ છીએ. જેવી રીતે આજે આપણે પંજાબની ફ્લેવર છે તે લીધે, એટલે કે ઓથેન્ટિક પંજાબી રેસીપી શીખ્યા, અને આવી જ રીતે રોજ નવી નવી ફ્લેવર સાથે હું તો હાજર થવાની જ છું. તો તમે પણ તૈયાર રહો અમારી શો જોવા માટે. ફરી મળીશું, ત્યાં સુધી બાય બાય.